पूर्णमतः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शंकरं लोकशंकरं शंकरं शंकराचार्यं बादरायणं सूत्रभाष्यकृतौ वंदे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। अन्दन्तमः प्रविशन्ति ये अविद्यामुपासते ततो भूय इव ते तमः यौ विद्याया गुम्रताः अन्यदेवाहुर्विद्ययात् अन्यदाहुरविद्यया इति शुश्रुमधीराणाम् येनस्तद्विचचक्षिरे विद्यां च विद्यां च यस्तद्वेदो भयं सह अविद्यया मृत्युं तीर्त्वा विद्यया मृतमश्नुते। शुकयो श्रुतये अन्दन्तमः प्रविशन्ति ये अविद्याम् उपासते, कि जे वो मात्र अविद्यानी उपासना करे छे, अर्थात कि जे वो मात्र कर्ममां ज तत्पर छे, मात्र कर्मनो ज आदर करे छे। कर्ममां तत्पर होवो एमां कंई खोटुं नथी, पण कर्ममां जे रत छे अने उपासनाना भोगे एना जीवनमां उपासनाने स्थान ज नथी। सवारथी सांज मात्र कर्ममां ज दिवस अने रात कर्ममां जेनी योजनाओ चालती होय, आ करिए पेलू करिए पेलू करिए, अने ए कर्म एक अवाज नथी आवतो भाई, एनो एक पोतानो घणीवार शून्यता अथवा तो जीवनमां खालीपाने दूर करवा माटे पण कर्मनुं आलंबन लेता होय छे। कर्म श्रेष्ठ वस्तु छे, पण एना वगर चाले नहीं, एवुं पण एक वखत घणी वखत एना उपर व्यक्ति परतंत्र बनी जती होय छे, एना उपर परतंत्रता आवी जती होय छे, अने एनो आधार लई अने बधुं थतुं होय छे, अने आ बधानी पाछळ उपासनानो भोग अपाय छे। एटले कहे छे जे आवुं करे छे, जे अंधन तमफ प्रविशन्ति ये अविद्याम उपासते, आ रीते जे मात्र तत्पराः संतः अनुतिष्ठन्ति केवलाम उपासते, कर्ममां ज मात्र रत छे એ ઘોર અંધકારમાં પ્રવેશ કરે છે। કઈ પ્રકારનો અંધકાર? કે ઉપાસના એ જે આપવાનું છે એનાથી એ વંચિત રહી જાય છે, કારણ કે જીવનમાં ધ્યાનને ઈશ્વર પ્રણિધાનને એવી કોઈ વસ્તુને સ્થાન જ નથી, આવી કોઈ વસ્તુને એના જીવનમાં સ્થાન નથી। ગઈકાલે આપણે ચર્ચા કરી એ પ્રકારે કર્મ શ્રેષ્ઠ વસ્તુ છે, ઘણું એનાથી પ્રાપ્ત થાય છે, પણ એમાં ને એમાં રહેવાને કારણે એક જડતા આવી જાય છે, સતત એમાં ને એમાં રહેવાને કારણે
તમે વિષયોનું ચિંતન કર્યા કરો, વ્યક્તિઓનું ચિંતન કર્યા કરો, જે પ્રાપ્ત કરવાનું છે એનું ચિંતન થતું હોય, કઈ રીતે આ કર્મ આપણે સફળ બનાવીશું એનું ચિંતન થતું હોય, કેવી રીતે આ પાર પાડવું, શરૂ કરવું, પૂરું કરવું, સતત આની જ ચિંતા, એના દરેકે દરેક પાસાઓની સતત ચિંતા કરવી પડે. સારી રીતે કરવું હોય તો ઘણું બધું એમાં આવશ્યક છે. મનનું ચિંતન, મન પછી એમાં જ, એની પાછળ જ સતત એનું ચિંતન થતું હોય તો એને કારણે મનમાં થોડી જડતા આવે છે. એટલા માટે શ્રુતિ કહે છે કે માત્ર જે કર્મમાં રત છે એ ઘોર અંધકારમાં પ્રવેશ કરે છે. પછી બીજી વાત કરી કે જે માત્ર ઉપાસનામાં રત છે, તતો ભૂય ઈવતે તમહ યૌ વિદ્યાયા ગુમરતા, જે માત્ર વિદ્યા એટલે ઉપાસના, જે માત્ર ઉપાસનામાં જ રત છે કર્મના ભોગે. પેલો માણસ કર્મમાં રત છે, ઉપાસનાના ભોગે, એને એવો ટાઈમ જ નથી મળતો. આ વ્યક્તિ ઉપાસનામાં રત છે કર્મના ભોગે, સવારથી સાંજ. અને આમાં તો જે લોકોની મુખ્યત્વે જેમની વાત છે એ મોટા મોટા ઉપાસકો હોય, અને આપણે કહ્યું એ પ્રમાણે એમાંથી એને આનંદ આવે છે, એમાં ને એમાં ખોવાઈ જાય. દેવતાનું ચિંતન થતું હોય, એનું અનુષ્ઠાન થતું હોય, એની સાથે લાંબા સમયના સંપર્કને કારણે, એના એની ઉપાસનાને કારણે મેં કહ્યું એ પ્રમાણે ઈશ્વરનો અનુભવ થતો હોય. એટલે ગઈકાલે આપણે આ કહ્યું તો બધાના મનમાં પ્રશ્નો જન્મ્યા, તો અમારે ભાઈ માળા નહીં કરવી, પાઠ નહીં કરવા, એવું નથી. આ તો જે એમાં રત છે બીજી વસ્તુના ભોગે, ઉપાસના એ જે ચિત્તની એકાગ્રતા આપવાની છે એ માટે જરૂર કરો, ઈશ્વર સાથે જે સંબંધ સ્થાપિત કરવાનું છે એ માટે જરૂર કરો, પણ એની સાથે કર્મ એ જે આપવાનું છે, કર્મ યોગમાંથી જે પ્રાપ્ત કરવાનું છે એને તમે અગત્યતા જ નથી આપતા. કર્મમાં રસ નથી, કર્મને છોડી દીધો છે, કેમ મારે એની જરૂર નથી એમ સમજીને, તો કે એ યોગ્ય નથી. જ્યારે આ બંનેની જરૂર છે, અંતઃકરણની શુદ્ધિની આવશ્યકતા છે, સાથે મનની એકાગ્રતાની પણ એટલી જ આવશ્યકતા છે. મનની એકાગ્રતા પણ જોઈએ. કોઈ પણ વિષયમાં આપણું મન લગાવવું હોય તો ચિત્તનું નૈશ્ચલ્ય એ બહુ આવશ્યક છે. અને આગળ જતા આપણે જોઈએ કે જ્યારે બ્રહ્મજ્ઞાનની વાત આવે છે ત્યારે એ વિષય અત્યંત સૂક્ષ્મ છે, અંતરતમ છે, આત્મા સર્વાંતર એક અત્યંત સૂક્ષ્મ છે, મારું પોતાનું સ્વરૂપ છે. અને બહિર્મુક્તા જ એમાં મોટામાં મોટો અવરોધ બને છે. આત્મજ્ઞાનમાં બહિર્મુક્તા, બહાર તરફ મંડાયેલું જે મનની વૃત્તિઓ છે એ જ મોટો અવરોધ છે, અશુદ્ધિ અવરોધ છે. તો એ બંનેને આ દ્વારા દૂર કરવાના છે. એટલે નિષ્કામ, જેને કંઈ જોઈતું નથી, બ્રહ્મ જ્ઞાન જ જોઈએ છે, એના માટે પણ આ બંને વસ્તુ આવશ્યક છે. જેને બ્રહ્મ જ્ઞાનમાં રસ નથી, જેને કર્મથી જે આપવાનું છે એનામાં રસ છે, એના માટે આ જરૂરી છે. અને જેને ઉપાસના એ જે આપવાનું છે, ઈશ્વર સાથે ઐક્ય, અથવા ઉપાસના પણ સકામ ભાવે થતી હોય કે હું આ ઉપાસના કરું એના કારણે મને પેલું ફળ મળે, તો પણ એ જરૂરી છે કે માત્ર હું ઉપાસનામાં જ રત ના હો, સાથે કર્મથી જે ફળ મળવાનું છે એમાંય આ બંને હશે તો સંપૂર્ણ વ્યક્તિત્વનો વિકાસ થશે. આપણે ચર્ચા કરીએ એ પ્રમાણે એના સક્રિય વ્યક્તિત્વનો પણ વિકાસ થાય અને એના ભાવનાત્મક વ્યક્તિત્વનો પણ વિકાસ થાય. કારણ કે મનનું પણ નિર્માણ કરવાની જરૂર છે, આપણા ચિત્તનું પણ નિર્માણ કરવાની જરૂર છે, અને સાથે સાથે આપણા હૃદયને પણ, હૃદયમાં પણ જે કર્મ ખોટી રીતે કરવાથી, ખોટી રીતે જગતનો સંપર્ક કરવાથી જે બધી અશુદ્ધિઓ ગ્રહણ થઈ ગઈ છે એને પણ યોગ્ય રીતે કર્મ કરીશું તો જ એમાંથી મુક્ત થવાશે. એટલે આપણા વ્યક્તિત્વમાં એવા ઘણા બધા પાસાઓ છે, ઘણા બધા કોર્નર્સ, ઘણા બધા ખૂણાઓ છે જેના તરફ આપણે ધ્યાન નથી આપ્યું. એટલે માત્ર કર્મ કરતા હોય તો અમુક ખૂણાઓ ઘસાય, અમુક ખૂણાઓ બધા ચોખ્ખા થાય છે, પણ અમુક વસ્તુ ઉપાસના કરવાથી ચોખ્ખી થશે. ચોખ્ખી થશે એટલે એ તેજીલી બનશે. એટલે માત્ર કર્મમાં જ રત છીએ તો પેલી વસ્તુ એમની એમ કોરી રહી જતી હોય છે, અને માત્ર ઉપાસના જ કરતા હોય તો વ્યવહારના સ્તરે આપણું કોઈ કેળવણી આપણે પ્રાપ્ત નથી કરી, એ ઘડાયા નથી. આ પૂરેપૂરા ઘડાવાનું છે, પૂરેપૂરા ઘડાવાની જરૂર છે. લાગણીના સ્તરે પણ ઘડાવાની જરૂર છે, લાગણીને પણ બરોબર કરવાની જરૂર છે, ભાવનાઓને પણ બરોબર કરવાની જરૂર છે, અને
કર્મ કરતી વખતે જે આપણે શારીરિક સ્તરે અને એ પ્રકારના મનને જે કર્મ કરતી વખતે જોડીએ છીએ, એ પ્રકારના આપણા વ્યક્તિત્વને પણ ઘડવાની બહુ જ જરૂર છે. એટલે શ્રુતિએ કહ્યું, કારણ આ એટલા માટે કહેવામાં આવે છે કે કર્મની નિંદા કર્મ માટે નથી, પણ ઉપાસનાએ જે ફળ આપવાનું છે એનાથી તું વંચિત રહી જઈશ. એવી જ રીતે ઉપાસનાની નિંદાનું તાત્પર્ય ઉપાસના નિંદામાં નથી, પરંતુ કર્મએ જે આપવાનું છે એનાથી વંચિત રહી જઈશ, એમાં એની નિંદાનું તાત્પર્ય છે. તો છેલ્લા મંત્રમાં શ્રુતિએ કહ્યું, 11મા મંત્ર જ્યાંથી આપણે શરૂ કરવાનું છે, એટલે ગઈકાલે માત્ર શ્લોક વાંચ્યો હતો, મંત્ર વાંચ્યો હતો. વિદ્યામ ચ અવિદ્યામ ચ યસ્તદ વેદ ઉભયમ સહ, આ બંનેને જે સાથે જાણે છે. જુઓ અહીંયા ચોખ્ખી વાત કરી સાથે, આ સહ શબ્દ બહુ અગત્યનો છે. વિદ્યામ ચ અવિદ્યામ ચ યહ તદ વેદ ઉભયમ સહ, આ બંને જે સાથે જાણે છે, એટલે આ સાથે શબ્દથી પણ સ્પષ્ટ થાય છે, આ સાથે શબ્દથી પણ સ્પષ્ટ થઈ જાય છે કે આ વિદ્યા એ બ્રહ્મ વિદ્યા ના હોય. એ બ્રહ્મ વિદ્યા એટલે આપણે ભાષ્યકારે જે સ્થાપિત કર્યું કે આ વિદ્યા એટલે બ્રહ્મ વિદ્યા નહીં, પરંતુ ઉપાસના, વિદ્યાનો અર્થ ઉપાસના કર્યો, એ પણ સ્થાપિત થઈ જાય છે. કેમ? કારણ કે જો વિદ્યાનો અર્થ બ્રહ્મ વિદ્યા હોત તો કર્મની સાથે બ્રહ્મ વિદ્યા જઈ ના શકે. નહીં તો પહેલા જ મંત્રમાં આ વ્યક્તિને કર્મના ત્યાગનું વિધાન ના કર્યું હોત. જે ઉત્તમ અધિકારી છે, જેનામાં વૈરાગ્ય જન્મ્યો છે, એને કર્મનો ત્યાગ કરવાની સૂચના આપી નહોત. કેમ? કારણ કે બ્રહ્મ વિદ્યા સાથે કર્મ શક્ય હોત, પણ આ બંને વિરુદ્ધની વસ્તુઓ છે. કેમ? કારણ કે વિદ્યા એ સમજ માંગી લે છે કે હું અકર્તા છું, હું પૂર્ણ છું, એ સમજ માંગે છે. અને કર્મ જ્યાં છે એ શેમાંથી જન્મ્યું છે? અવિદ્યામાંથી, અજ્ઞાનમાંથી કર્મ જન્મે છે. કઈ પ્રકારનું અજ્ઞાન? હું અપૂર્ણ છું, હું કરતા છું, એનામાં કર્તૃત્વ ભાવના છે. જુઓ, એક જ મનમાં એક બાજુ કર્તૃત્વ હોય અને બીજી બાજુ હું અકર્તા છું એવું જ્ઞાન હોય, એ બંને ના હોય છે. વિદ્યા બરોબર, બ્રહ્મ વિદ્યા બરોબર હું અકર્તા, હું પરિપૂર્ણ, એક બાજુ આવું પણ હોય. આપણે શું સ્થાપિત સમજી રહ્યા છીએ કે કેમ વિદ્યા શબ્દનો અર્થ ઉપાસના કર્યો છે અને બ્રહ્મ વિદ્યા નહીં. બ્રહ્મ વિદ્યા હોય તો શું થાય એ હું સમજાવી રહ્યો છું કે બ્રહ્મ વિદ્યાનો અર્થ બ્રહ્મ વિદ્યા હોત તો શું થાત. બાજુમાં એક અને નેતર પણ આપણે સમજવાની જરૂર છે કે એક સ્થિતિ જ્યારે વૈરાગ્ય આવે છે પછી કર્મ શક્ય નથી, કર્મ પછી શક્ય નથી. કેમ? કારણ કે આના મનમાં આ સમજવાની જરૂર છે, અથવા એ સમજી રહ્યો છે. શું સમજી રહ્યો છે? આત્મા અકર્તા છે, આત્મામાં કર્મ છે નહીં, મારે કર્મની જરૂર પણ નથી. કેમ? કારણ કે હું પૂર્ણ છું. જે છે એને સમજવાનું છે, કઈ બહારથી પ્રાપ્ત કરવાની તો જરૂર જ નથી. તો મનમાં કર્મ અવિદ્યાથી જન્મતું કર્તૃત્વ, અવિદ્યાથી જન્મતા સંકલ્પો, આ અજ્ઞાનીની વસ્તુ છે, અજ્ઞાનીનું આ પ્રકારની સમજ છે. વિદ્યામાં શું છે, જ્ઞાનમાં શું છે? હું પરિપૂર્ણ છું, કશાની જરૂર નથી. સાથે પોતાની ઓળખે છે કઈ રીતે? અકર્તા, કર્મ મારામાં છે નહીં. એટલે એક બાજુ મનમાં આવી સમજ હોય કે હું પરિપૂર્ણ છું, હું અકર્તા, પાછી સાથે ને સાથે એ જ મનમાં એવી સમજ હોય હું અકર્તા છું, અરે હું કરતા છું અને હું અપૂર્ણ છું. આ બે હોઈ શકે? આ સ્થિતિ અને ગતિ જેમ એક સ્થાનમાં ના હોઈ શકે. ઉભા રહેવું, એક જ સમયે ઉભા રહેવું અને દોડવું શક્ય નથી. સ્થિતિ ગતિવત વિરોધ. જ્ઞાન હોય, વિવેકીને જેને જ્ઞાન છે, કઈ પ્રકારનું જ્ઞાન? હું અકર્તા છું, સમજો આ બરો, હું પરિપૂર્ણ છું. એ જ એના જ મનમાં સાથે હું કર્મ, હું આત્મામાં કર્તૃત્વ પણ છે, કર્મ પણ છે અને અપૂર્ણતા પણ છે, એ બંને સાથે સંભવી શકે નહીં, સાથે ન સંભવી શકે. એક જ મનમાં આ શક્ય નથી. અકર્તા એટલા માટે માત્ર જે જ્ઞાની છે એનામાં કર્મ નથી એવું તો નથી જ,
પણ જે વિવેકી છે એને વિવિદિશા સંન્યાસનો આજ્ઞા આપવામાં આવે. એને હજી સંપૂર્ણ જ્ઞાન નથી થયું, હજી એ અકર્તા આત્માને સમજવા માંગી રહ્યો છે, ત્યારે પણ એને કહે છે કે તું છોડીને જતો રહે, તારે હવે કર્તૃત્વ નામનો વિક્ષેપને મનમાં ધારણ કરવાની જરૂર નથી. કારણ કે વિક્ષેપ સર્જી રહ્યો છે, માટે એને પણ જો એના માટે પણ એ સંભવ ના હોય, કર્મ અને જ્ઞાન સાથે રહી ના શકતા હોય, તો પછી જે જ્ઞાની છે એનામાં તો કેવી રીતે રહી શકે. એટલા માટે જ્યાં વિદ્યા છે, બ્રહ્મ વિદ્યા છે, ત્યાં વાસ્તવિક અર્થમાં કર્મ સંભવી શકે નહીં. જે અજ્ઞાન છે ત્યાં જ કર્મનો વિરોધ નથી. કેમ? કારણ કે અજ્ઞાનમાંથી જ કર્મ જન્મ્યું છે, એટલે કર્મ અજ્ઞાનનો વિરોધ નથી કરતું. આપણે આત્મબોધમાં જોઈએ છીએ, અવિરોધી તયા કર્મ ન વિદ્યા વિનિહંતી. આ કર્મ જે અજ્ઞાનમાંથી જન્મ્યું છે, કર્મ એટલે અપૂર્ણતા, અપૂર્ણતામાંથી જન્મેલું કર્મ શું કરવાને પહેલે અવિદ્યાને દૂર કરે. આ ઘડો જે માટીમાંથી જન્મ્યો છે, એ ઘડો માટીનો વિરોધ ના કરે. કાર્ય કારણનો વિરોધ ના કરે, કાર્ય કારણનો વિરોધ ના કરી શકે. ઘડો માટીનો વિરોધ કરી શકે નહીં. એને કરવાને એના ઉપર તો એ ઊભું છે ભાઈ, પોતાના જ કારણનો વિરોધ ના કરે. માટી એ ઘડાનું ઉપાદાન કારણ છે, એનો એ વિરોધ ના કરે. એમ કર્મનું ઉપાદાન કારણ શું છે? અવિદ્યા. અવિદ્યા એનું ઉપાદાન કારણ છે, અજ્ઞાન એનું ઉપાદાન કારણ છે, એનો શું કરવાનો એ વિરોધ કરે. એટલે કર્મ અવિદ્યાનો વિરોધ કરતું નથી, જ્યારે વિદ્યા કર્મનો વિરોધ કરે છે. વિદ્યા કર્મનો વિરોધ કરે છે એટલે વિદ્યાના બેકગ્રાઉન્ડમાં, વિદ્યારૂપી જમીન ઉપર કર્મ રહી શકે નહીં. એટલા માટે પણ અહીંયા ભાષ્યકારે આ અર્થ કર્યો કે આ વિદ્યાનો અર્થ શું થવો જોઈએ? ઉપાસના નહીં કે બ્રહ્મ વિદ્યા. આ મંત્રની સમજ માટે તો એ આવશ્યક છે, પણ આપણા જીવનમાં એ આવશ્યક છે કે આ સમજવું. કે જ્ઞાન થાય ત્યારે એક સ્ટેજ એવી આવે છે જ્યારે જીવનમાં મારે આ જોઈએ છે એવો નિર્ણય થઈ જાય છે, ત્યારે એક સમય પછી કર્મનો વિક્ષેપ બની જાય છે, ત્યારે પછી વિદ્યા સાથે રહી શકતું નથી. એટલે ભગવાને કહ્યું છઠ્ઠા અધ્યાયમાં, ધ્યાનના પ્રકરણમાં, ધ્યાનના અધ્યાયમાં, ધ્યાન યોગ, ત્યાં કહે છે આરુ રુક્ષોર મુનેર યોગમ કર્મ કારણમ ઉચ્યતે. જે આ યોગ રૂપી ઘોડા ઉપર ચડવા માંગે છે, કયા યોગ ઉપર? કર્મયોગ ઉપર. કર્મયોગ રૂપી ઘોડા ઉપર જે ચડવા માંગે છે એના માટે કર્મ કારણ બને છે, કર્મ કારણ બને છે. પણ જે ચડી ગયો છે એના માટે યોગારૂઢસ્ય તસ્યૈવ શમઃ કારણમ ઉચ્યતે. જે ચડી ગયો છે હવે એને દોડવાનું છે, યોગ ઉપર ઓલરેડી ચડી ગયો છે, ત્યારે પગ નીચેથી ઉપાડી લેવાનો છે ભાઈ. હવે એના માટે કર્મનો ત્યાગ અગત્યનો છે. યોગ ઉપર ચડી ગયા પછી હવે એને કર્મની જરૂર છે. શમઃ કારણમ ઉચ્યતે, હવે કર્મનો શમઃ એટલે શાંતિ પડી, શાંતિ થઈ જવી જોઈએ. આ સમજ પડે છે હું શું કહું છું? જ્યાં સુધી શુદ્ધિ પ્રાપ્ત નથી થઈ ત્યાં સુધી કર્મની આવશ્યકતા જરૂર છે, પણ એ પ્રાપ્ત થઈ ગયા પછી એ જ કર્મ વિક્ષેપ બની જાય છે. હવે આપણે જેમણે ધ્યાનમાં જોયું એ પ્રમાણે મનને હલાવ્યા જ કરે, એમાં એ વિક્ષેપો જન્માવ્યા જ કરે તો પેલી શાંતિનું આપણે સમજી નહીં શકીએ કે આ શાંતિ શું ચીજ છે. આ શાંતિ પરિપૂર્ણતા જે મારું સ્વરૂપ છે, જે મારાથી ભિન્ન નથી, એ શું છે એ સમજવું પડે. ત્યારે ઉભા થઈને પેલું કરવા જાય તો એ નથી સમજ પડવાની. સિટ ડાઉન એન્ડ બી ક્વાઇટ, એ વખતે એ જરૂર છે. જે સમજી ચૂક્યો છે એની વાત અલગ છે, જેમાં ગરકાવ એક સમયે થઈ ગયો છે અને એનો સતત શાંતિનો, એને હવે સ્વરૂપથી ચ્યુત નથી થવાનું. પણ જે સમજવા માંગે છે કે આ શું છે શાંતિ, આ શાંતિ એ મારું સ્વરૂપ છે શું છે, એની સાથે રહેશો તો ખબર પડશે કે આ શું છે. હા બસ
આમાં જ આનંદ છે, આ જ હું છું, શું કરવાને બાર ફાંફા મારું છું, જરૂર જ નથી. આમ ભાગી જ જઈએ છીએ. એક તક મળે કે આપણને આમ મન થઈ જાય, વાતો કરી લો, પેલું કરી લો, પેલું કરી લો, પેલું કરી, અરે જરૂર જ નથી, આનંદ છે, આ શાંતિથી જ આનંદ છે. આવું થાય ત્યારે કર્મ થાય જ નહીં. એવો એક માણસ છે, એનાથી કર્મ થતું જ નથી હવે, જે આમાં ચિત્ત અને સમજવા માંગે છે. એટલે આ અને કર્મ સાથે સંભવી શકે નહીં. પણ કઈ બે વસ્તુ સંભવી શકે સાથે, જે અનુકૂળ હોય, જે એકબીજાના વિરોધી ના હોય. કયા બે વિરોધી નથી? અવિદ્યા એટલે કે કર્મ અને ઉપાસના, એ વિરોધી નથી ભાઈ, દે આર કમ્પેટેબલ. એ બંને એકબીજાને અનુકૂળ થઈને રહી શકે એવા છે. કેમ? કારણ કે બંને હજી અવિદ્યાના સ્તરે રહેલા છે, બંને અજ્ઞાન છે. ઉપાસના પણ માનસ કર્મ છે, કર્મ પણ કર્મ છે, શારીરિક કર્મ છે, અને ઉપાસના પણ માનસ કર્મ છે. એ કરવાની જરૂર છે. હજી મારે દેવતાના સ્વરૂપ ઉપર ધ્યાન કરવાની જરૂર છે. દેવતા બનવું છે એ શું બતાવે છે? હું એ છું નહીં. ટૂંકમાં હજી ઉપાસના પણ બતાવે છે કે દ્વૈત એના મનમાં સત્યતા દ્વૈતને છે, દ્વૈતને સત્યતા છે. એટલે આ બંને અનુકૂળ છે. જેવી રીતે ખીચડી અને કઢી ખાઈએ તો એકબીજાને અનુકૂળ છે, દૂધ ને ખાંડ એકબીજાને અનુકૂળ છે. પણ ખીચડી ને દાળ, તુવેરની દાળ એ બને, આવું કહી દે, આપણે સાંભળી ને ખીચડી સાથે દાળ બનાવી હોય, એવું આપણે સાંભળતા નથી. દૂધ અને લીંબુ, પનીર બનાવીએ ત્યારે વસ્તુ અલગ છે, પણ બાકી દૂધ અને લીંબુ ખટાશ આ સાથે ના જાય, આ બધી વસ્તુ વિરુદ્ધ, એને ભેગા ના કરી, ભેગા એને જ કરાય કે જે ભેગા થઈ શકે એમ હોય, એકબીજાથી બંનેને લાભ થવાનો, એવાને ભેગા કરી શકો તમે, એને ભેગા કરી શકાય. પણ એકબીજાથી બંનેનો હાનિ થવાની હોય, આનોય લાભ ના મળે અને આનોય લાભ ના, એમને એમ લીંબુથી લાભ થાય, એમને એમ દૂધથી લાભ થાય, પણ આ બંનેને ભેગા કરો, આયુર્વેદને પૂછો શું થાય. વિરુદ્ધ આહાર, વિરુદ્ધ આહાર ના જ પાડે, કે આ બે ખટાશ અને દૂધ. લોકો ખીચડી સાથે, અહીંયા ખીચડી સાથે દૂધ લેશો? ખીચડી સાથે દૂધ લેવાય જ નહીં. હું એટલા માટે કહું છું કે એમાં ખીચડીમાં પેલું નાખ્યું હોય કે મીઠું બીઠું, કેવી રીતે ભેગું લેવાય? શાક ખાવ ને આવું બધું ખાતો ને પછી જોડે દૂધ લો, ના લેવાય. આયુર્વેદ પ્રમાણે અને આપણા શરીરને હાનિ બરોબર નથી, પણ બધા આવું લેતા હોય છે સાંજે, એ બરોબર નથી. બંને માંથી જે લાભ મળે છે એ બંને થી વંચિત રહી જાઓ, બે સાથે રહી જ ના શકે, વિરોધી છે. સાથે એ જ કરાય, એવા જ સાથે મુકાય કે જેનાથી એકબીજાને લાભ થવાનો હોય, એકબીજા એકબીજાને મદદ કરવાના હોય, એકબીજાની હાજરીમાં બંનેને ગુમાવવાનું ના હોય. તો આ વિદ્યા એટલે કે બ્રહ્મ, અરે ઉપાસના અને કર્મ એવા છે, બંનેથી એકબીજાને લાભ થવાનો છે. એટલે કહે છે શ્રુતિ, વિદ્યામ ચ અવિદ્યામ ચ યહ તદ્વેદ ઉભયમ સહ, આ બંનેને જે સાથે જીવનમાં સ્થાન આપે છે, આ બંનેને જે સાથે સ્થાન આપે છે, વિદ્યામ ચ અવિદ્યામ ચ દેવતા જ્ઞાનમ કર્મ ચ, દેવતાનું જ્ઞાન અને કર્મ આ બંનેને સાથે છે. યસ્તદ્વેદ ઉભયમ સહ એકે એકેન પુરુષેણ અનુષ્ઠેયમ વેદ, એક જ પુરુષ દ્વારા આ બંનેનું અનુષ્ઠાન છે. કર્મ પણ કરતો હોય, સાથે પૂજા અર્ચના ધ્યાન જપ આ પણ બધું થતું હોય. ઉપાસનામાં સૌથી ઉપાસનાનો અર્થ થાય છે ધ્યાન. દેવતાનું અસગુણનું ધ્યાન છે, કોઈ પ્રતિમાનું કે આપણા ઈષ્ટ દેવતાનું ધ્યાન થતું હોય, એના ગુણોનું ચિંતન થતું હોય, એના નામનો જપ થતો હોય, આ ઐક્યનું જ્ઞાન નથી. આ દેવતા સવિશેષ જે દેવતા છે સગુણ, એનું ધ્યાન થતું હોય.
પણ સૌથી પહેલેથી એ પણ શક્ય નથી. એટલે આપણે પ્રારંભ કરીએ, એ થતું હોય તો સરસ છે, પણ પહેલેથી એ શક્ય નથી. એટલે શાસ્ત્રોએ આ વસ્તુનો સ્વીકાર, ભક્તિ શાસ્ત્રોએ આ વસ્તુનો સ્વીકાર કર્યો છે કે પહેલા આપણે ત્યાં પણ પૂજાથી પ્રારંભ કરીએ, પૂજા કરીએ, એમાં થોડી ક્રિયા રહેલી છે, ભિન્ન ભિન્ન ક્રિયા રહેલી છે. એક જ ભગવાનની પૂજા થતી હોય પણ છતાં એમાં જુદા જુદા ઉપચાર આવે, ધ્યાનથી માંડીને આવાહનથી માંડીને પાદ્યમ, અર્ઘ્યમ, આચમનીયમ, આ બધા જુદા જુદા ઉપચાર છે. એટલે આપણા હાથને, આપણા મનને પણ જુદો વિસ્તાર મળે. એક જ સીધું બેસીને ધ્યાન ના કરી શકે દેવતાનું, એટલે થોડી વાર મનને આ પણ પ્રવૃત્તિ આપીએ. સીધું ધ્યાન ના કરી શકતા હોય તો આપણા હાથને બધાને થોડી પ્રવૃત્તિ આપીએ, એ આડાવડું કરે એના કરતા કઈ સેવા કર, આડાવડા કર કરે કઈ એના કરતા તું સેવા કર. આ બધી જુદી જુદી પ્રવૃત્તિ છે પૂજા દરમિયાન. એ બધી જુદી પ્રવૃત્તિઓનું પણ કેન્દ્ર કોણ છે? નારાયણ. કેન્દ્ર કોણ છે? શિવજી. એટલે આ બધું ભલે આમ જુદું થાય છે પણ એ બધાનો સજાતીય વૃત્તિ પ્રવાહ, એ બધાનો એ કેન્દ્ર તો એક જ પ્રતિમા છે, એક જ ઈશ્વર છે. મનની લાગણીઓ પણ ત્યાં જ વહે છે, જુદું કરવા છતાં, જુદું જુદું કરવા છતાં પણ મન ત્યાં જ વહી રહ્યું છે કે એકાગ્ર થાય છે. જુદી જુદી પ્રવૃત્તિ છતાં પણ મન એક જગ્યાએ એકત્રિત થાય છે, ધીમે ધીમે એકાગ્ર કરવાનો ટેવ પડે જાય, ટેવ પડતી જાય છે. જે ના પડે, જે પડી રહી છે, બાકી મન આમ ભાગે, આમ બેઠા હોય માળા કરવા, પણ મન ક્યાંય ક્યાંય ફરતું હોય. જો એવી હજી ટેવ ના આવી હોય કે લીધું એટલે બસ લીધું અને બીજે હવે મન ક્યાંય જાય જ નહીં, એવું ના થતું હોય, એવું ક્યારે ના થાય? ધ્યેય વિષય માટે પ્રેમ હોય, ધ્યેય વિષય માટે જ્યારે આપણી ભક્તિ હોય, ભાવ હોય, ઉત્કૃષ્ટ ભાવ હોય, પ્રેમ હોય, તો મન ક્યાંય જાય નહીં. નહીં તો આપણે નામય યાંત્રિક બની જાય, એટલે ભાગી જ જવાનો. પ્રશ્ન પૂછે કે મન રહેતું નથી, શેનું રહે? એને બીજે બધે પ્રેમ છે, એ બીજે જવા માંગે છે, એને બીજું દેખાય છે એટલે ભાગી જાય છે. આમાં જે કંઈ દેખાતું નથી, આમાં કંઈ થતું નથી. એટલે જરૂરી છે કે આપણે દેવતા સાથે ભક્તિભાવથી જોડાઈએ, એટલે જરૂર છે કે એની સાથે ભક્તિભાવથી જોડાઈએ. મારું મન ક્યાંય જવાની શક્યતાઓ જ નથી. જ્યાં પ્રેમ છે ત્યાં જ મન બીજું બધું કરતા કરતા ત્યાં, જેનું જે આપણને ગમતું હોય ને, એ આપણે જુદું કરતા હોય ને, ત્યાં મન તો ત્યાં જ હોય. ઓફિસમાં કામ કરતા હોય પણ મન દીકરાનો વિચાર કરતું હોય, કારણ કે ત્યાં પ્રેમ છે. જ્યાં પ્રેમ છે ત્યાં મન ભાગી જાય, કીધા કારવ્યા વગર એને ત્યાં ભાગી જ જવાનું મન થાય. કહેવું ના પડે કે તું ત્યાં જા, કહેવું ના પડે કે તું ત્યાં જા. દીકરામાં મન જતું જ રહે, ઘરમાં મન જતું જ રહે. એવો પ્રેમ કોના માટે જન્માવીએ? ઈશ્વર માટે. પછી એવું કેવું નહીં પડે ઓમ નમઃ શિવાય, ઓમ, એની જાતે જ અંદર ચાલશે, એમાં જ મન જશે તો એકાગ્ર બનશે પણ ખરું. એટલે ઘણીવાર એમ થાય, શેના માટે પૂજા કરવાની, શેના માટે આ બધું કરવાનું? આના માટે, આના માટે કે પહેલા હું એ સામે એક વ્યક્તિ છે એવો એની સાથે સંબંધ સ્થાપિત કરું. સંબંધ જરૂરી છે, ઈષ્ટ દેવતા સાથે લાગણીનો સંબંધ, લાગણીનો સંબંધ જરૂરી છે. તત્વનું એ પ્રકારનું ધ્યાન શક્ય નથી, તત્વનું એ પ્રકારે ધ્યેય વિષય તરીકે ધ્યાન શક્ય નથી. તત્વને તો અપરોક્ષતયા સમજવાનું છે, પણ હજી મન જ્યારે સંપૂર્ણપણે એ નથી કરી શકતું, સંપૂર્ણપણે 24 કલાક એ નથી કરી શકતું, ત્યારે આ વ્યક્ત જગતમાં મારે એને સમજવાની જરૂર છે. ત્યાંય ના થતું હોય તો આપણે એ સંબંધ માટે એક દેવતામાં એનું ધ્યાન કેન્દ્રિત કરીએ. ધીમે ધીમે થોડું ઘણું કર્યું, 5-1 મિનિટ 6 મિનિટ વ્યવસ્થિત કરીએ તોય વાંધો નથી, 7-8-10 મિનિટ આવું કર્યું, સેવા બેવા કરી, નવડાવી, સ્નાન બાન કરાવી દીધું, જરાક ધરી દીધું, દીવો કરી દીધો, આ કરી દીધું, સંક્ષિપ્ત પૂજા, પંચોપચાર, એવું કંઈક નાનું કરી દીધું, 2 ફૂલ ચડાવે, આ કર્યું, ભરાઈ ગયું મન આપણું, એ ક્રિયાથી જ ભરાઈ જાય. પછી ધીરેથી પહેલા જોરથી નામ લેવાનું શરૂ કરીએ,
પછી ધીમે ધીમે માનસ જપ કરતા જઈએ. પેલા ઉચ્ચ સ્વરે આપણે પૂજા કરતા ઉચ્ચ સ્વરે જપ કરવું એ વધારે સૂક્ષ્મ, ઉચ્ચ સ્વરે જપ કરવા કરતા મનમાં જપ કરવું વધારે સૂક્ષ્મ. એટલે પેલા સ્થૂળમાંથી ધીમે 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 મન શાંત થતું જાય, શાંત સહસા એકદમ શાંત નથી પડવાનું. આ બધું કરી કરી સ્ટેપ બાય સ્ટેપ એને એકદમ શાંત કરી દઈએ, પછી ધીમે ધીમે એકાગ્ર થાય, લાંબા સમય સુધી એકાગ્ર રહે. આ એકાગ્ર કરવાની એની કેપેસિટી વધારીએ, એની કેપેસિટી વધારીએ, આ જરૂર છે. અત્યારે મનમાં એ કેપેસિટી નથી, એ શક્તિ નથી, એક વસ્તુમાં ત્યાં અડીને રહેવું એવી શક્તિ નથી. સહેજ એક કલાકથી વધુ થાય ઊંચા નીચા આપણે થઈ જઈએ, આમ જોઈએ આમ જોઈએ આમ જોઈએ તેમ જોઈએ, બગાસા આવે ઊંઘ આવે આમ થાય, એ શક્તિ નથી. એ શક્તિ કેળવવી પડે, થાકી જાય. સહેજ સૂક્ષ્મ વિષય આવે, આવું છે, આપણે સ્વીકારીએ કેવું છે એવું છે ભાઈ, પણ તો મારે આની જરૂર છે, તો જરૂર છે. મનને એવું સુદૃઢ બનાવવાનું છે કે એક જ વિષય ઉપર લાંબા સમય સુધી પ્રેમથી રહે, એકાગ્રતા પૂર્વક ભાગી ના જાય. એક નાના અમસ્તો અવાજ આવ્યો, ભાગી ગયો. કોઈક આવ્યું, આમ જોઈએ, ભાઈ શું કરવાનું જોવો છો, ભલે આવતો હોય આવવા દો ને, જ્યાં એને બેસવું હોય ત્યાં બેસવા દો, પછી આપણે એવું થાય. પણ તરત આપણે જોઈએ, તરત આમ જોઈએ, તરત આમ જોઈએ, તરત આમ જોઈએ. એટલે મનને એક જરાક એક્સક્યુઝ જોઈએ છે, જરા જેટલી એક્સક્યુઝ જોઈએ છે ભાગી જવા માટે. કોઈકને છીંક આવે તોય આપણને જોઈએ, આપણને એમાં રસ નથી, પણ આપણે જોઈએ એ બતાવે છે કે અહીંથી તો મન ગયું. અવાજ જોરથી આવ્યો ત્યાં મન જતું રહે, જતું જ રહે. એ શું બતાવે છે? હજી મનમાં એક શક્તિ નથી આવી. એક જ વિષય ઉપર ઘણા એવા હોય, વાંચે ને તો પછી એને રૂમમાં કોણ આવે એ ગયું કશું ખબર જ ના હોય, એટલી એકાગ્રતા. આ તો આપણને બધી ખબર હોય, બધી ખબર હોય, શું થયું શું નહીં બધું ખબર હોય. શ્રવણ પણ આ એકાગ્રતા વગર સંપૂર્ણ સરસ રીતે નથી થતું, તો ધ્યાનની તો વાત જ ક્યાં. આ બધું બહુ, એટલે મનની બહુ શક્તિ જોઈએ. એમને એમ નથી કહેવામાં આવતું ઉપાસના કર ઉપાસના કર ઉપાસના ઉપાસના, ભાઈ એટલા માટે મનને બહુ એકાગ્ર કરવાની શક્તિ સરળ નથી, વિખરાયેલું છે. ચારે બાજુ વિખરાયેલું છે, એ વિખરાયેલા બધાને ભેગા કરો, સંકેલો. મોટું આમ કાપડ હોય, ચાદર આપણે ધોઈ હોય એકદમ પહોળી હોય, સંકેલો એને, એને ફોલ્ડ કરો. એમ આ મનને ફોલ્ડ કરીએ છીએ, એની આ કેપેસિટી વધારીએ છીએ ધ્યાન દ્વારા. તદુપરાંત ઈશ્વર સાથે સંબંધ એક સ્થપાય છે, જોઈશું આપણે છેલ્લા મંત્રોમાં. આખી જિંદગી આવું કર્યું હોવાને કારણે એ હવે પેલા દેવતાને ઓર્ડર કરે છે, આમ કરો મારા માટે. હકથી કહેશે, હવે મારો જવાનો ટાઈમ તો તમે આ કરો. એ ક્યારે કહી શકે? ઓળખતા જ ના હોય તો. આ સંબંધ જરૂરી છે, સંબંધ સ્થાપિત થાય છે, અને સાધકને ક્ષણે ને ક્ષણે અનુગ્રહની જરૂર છે. અનુગ્રહ કોની પાસે માગી શકાય? જેના માટે આપણે કંઈક કર્યું હોય, જેના માટે કંઈક કર્યું હોય, સેવા વેવા કંઈક કરી હોય, નામ લીધું હોય, ભક્તિનો સંબંધ સ્થાપિત કર્યો હોય, એની પાસે આપણે માગી શકીએ. અને એ માગો તો એ આપે, એને મન થાય આપવાનું, એને એ મન થાય કે અમારો ભક્ત છે. આ બહુ જરૂરી છે ઉપાસના. આ ઉપાસનાના ભોગે જે માત્ર કર્મમાં રત છે, કર્મના ભોગે માત્ર ઉપાસનામાં એ આખો દિવસ આ જ કરે છે, તો એમાંથી એને જો આનંદ આવવા માંડ્યો, આવવા જ માંડે છે, તો કર્મ છૂટી જાય છે, કર્મ છોડી દે છે. હવે કર્મ એ જે આપવાનું છે એનાથી વંચિત રહી ગયો. કર્મ કરો તો શું થાય? લોકો સાથે સંપર્કમાં આવો, લોકો ગમે તેમ વર્તન કરે, સંભળાવે, દ્વેષ જન્મે, તિરસ્કાર, આ બધું થાય, તમારી ઈચ્છાઓ પૂરી ન થાય, સાંભળવું પડે, ગળી જવું પડે, આ થાય તે થાય, આ બધા દરમિયાન હું પૂર્ણ છું એ ભાવના રાખવી મુશ્કેલ છે. આ બધું કરો એટલે તમે વ્યવસ્થિત ઘડાઓ અને વૈરાગ્ય જન્મે, કૂટાઓ પીટાઓ ગથડાઓ એટલે વૈરાગ્ય જન્મે જ.
જે પેલા નથી જન્મતો, જે પેલામાં બેઠો છે ને ધ્યાનમાં ઈશ્વરનું ચિંતન કરે એને નથી જન્મતો, એને તો બધું આનંદ જ આવે છે. અને આ સંપૂર્ણપણે કર્યું જ નથી, ઘણા લોકો કરે જ નહીં, એટલે એને વૈરાગ્ય જન્મવાની શક્યતા બહુ ઓછી, નહિવત છે, નહિવત વૈરાગ્યના જન્મે. એને લોકો સાથે કામ કરવું, અને એવા લોકો જયારે કામ કરવાનું આવે ત્યારે લોકો સાથે ઝઘડી પડે નહીં, આપણને એમ થાય કે આટલું ધ્યાન કરે પણ વર્તનમાં આવીને કરે જ છું. વર્તન જયારે એ કરે, વ્યવહાર જયારે એ કરે ત્યારે એને કશું આવડતું આવડે નહીં. વ્યવહાર કરતી વખતે કેમ લેવું કામ ગુસ્સે થયા વગર, મારી જાતને એસર્ટ કર્યા વગર, સ્વાર્થ રાખ્યા વગર, આ બધું એને ફાવતું નથી. કેમ? કારણ કે અંદરની અશુદ્ધિ એમને એમ રહી ગઈ છે. કર્મ આ બધી અશુદ્ધિને બહાર કાઢે છે. કર્મ કરો ત્યારે આ બધું બહાર નીકળે, એ નથી નીકળતું, એ રહી ગયું એમને. ધ્યાન થઈ શક્યું ઈશ્વર સાથે, એ થયું, પણ આ રહી ગયું બાકી. તો મુશ્કેલ છે, તો હજી કામ બધું બાકી છે, તો હજી બધું બાકી છે. એટલા માટે અહીં કહે છે કે યસ્ત દ્વૈત ઉભયમ, આ બંને સાથે કરે છે. થોડો સમય આના માટે, થોડો સમય આના માટે, સમય ફાળવે છે. આપણને જરૂર હોય એ પ્રમાણે ફાળવીએ, ધારો કે આની બહુ જરૂર ના, જેની વધારે જરૂર હોય એ કરવું. યસ્ત દ્વૈત ઉભયમ સહ, તો શું થાય છે? કેમ આ બંને કરવાનું? તો કે છે અવિદ્યય મૃત્યુમ તીર્થ, બંનેનું ફળ છે ભાઈ, અવિદ્યાથી મૃત્યુને તરી જઈશ, વિદ્યય અમૃતમ અશ્નુતે, વિદ્યાથી શું મળશે? અમૃતત્વ પ્રાપ્ત થશે. એટલે અવિદ્યય મૃત્યુમ તીર્થ, એ આપણે સમજીએ પહેલા. અવિદ્યાથી મૃત્યુ જતે, આવું તો ક્યાંય સાંભળ્યું નથી કે કર્મ કરવાથી મૃત્યુ, એટલે આ પ્રાણનો વિયોગ, પ્રાણનો વિયોગ થાય ત્યારે મૃત્યુ કહેવાય. દેહ શાંત પડે એને કહેવાય મૃત્યુ. તો કે અવિદ્યાથી મૃત્યુ, શાંત દેહ નહીં પડે, કર્મથી દેહનો શાંત ના, એ મૃત્યુ નથી. એ મૃત્યુની વાત નથી કરતા, જે આ મૃત્યુ શબ્દથી ઓળખાય છે એ મૃત્યુ આ શબ્દ દ્વારા કહેવા નથી કહેવામાં આવતો. શું કહેવામાં આવે છે? અવિદ્યા મૃત્યુમ, મૃત્યુમ એટલે સ્વાભાવિકમ કર્મ જ્ઞાનમ ચ મૃત્યુ શબ્દ વાચ્યમ. આ મૃત્યુ શબ્દથી અર્થ શું થાય? સ્વાભાવિકમ કર્મ જ્ઞાન. સ્વાભાવિક એટલે આપણો જે સ્વભાવ પડી ગયો છે, આવી કઈ સમજ ના હોય અને ત્યારે જે સ્વભાવ હોય, કયો સ્વભાવ છે? બહિર્મુખ સ્વભાવ. આપણો જે સ્વભાવ હોય એમાં બધી અશુદ્ધિ હોય છે. આ સ્વભાવ ઉપર કર્મયોગ, આ કર્મ એટલે કર્મયોગ, સાધક માટે કર્મયોગથી સ્વભાવ ઉપર વિજય પ્રાપ્ત થાય છે. સ્વભાવ ઉપર વિજય પ્રાપ્ત થાય છે. સ્વભાવમાં શું છે? આવી ટ્રેનિંગમાંથી, કર્મયોગની ટ્રેનિંગમાંથી પસાર ન થાય, કર્મયોગનું પાલન ન થાય ત્યાં સુધી સ્વભાવમાં અશુદ્ધિઓ છે. કઈ પ્રકારની અશુદ્ધિ છે? વિષયો પ્રત્યે સ્વાભાવિક આકર્ષણ છે જ, સ્વાભાવિક આકર્ષણ છે, ઈચ્છાઓ છે, કામનાઓ છે, સ્વાર્થ છે, સંકુચિતતા છે, અહંકાર છે, આ બધું છે. તો આ સાધકને શું કહેવામાં આવે છે? અનાશ્રિત કર્મફલમ કાર્યમ કર્મ કરોતિ યહ, અનાશ્રિત કર્મફળમ, કર્મફલમ કર્મફળની ઈચ્છા રાખ્યા વગર, ટૂંકમાં એ ઈશ્વર આપશે, જે આપવું હશે આપશે. હું શ્રેષ્ઠ રીતે કર્મ કરું, આપણે કર્મયોગની ઘણી ચર્ચા કરી. યજ્ઞાર્થાત કર્મણો કર્મણોન્યત્ર બ્રહ્મણ્યાધાય કર્મ કર્માણી કરોતી, હું ઈશ્વરને અર્પણ કરું છું એ ભાવનાથી હું કરું, શ્રેષ્ઠ રીતે કર્મ કરું, એમાં મારી જાતને રેડી દઉં, ઈશ્વર ખુશ થાય એ પ્રકારે આ શ્રેષ્ઠ રીતે પ્રદાન કરું, મારી શક્તિ ત્યાં રેડું. કાર્યમ કર્મ, મારે મારા મારા સંજોગો અનુસાર, મારા વેશ અનુસાર જે કર્મ મારી સમક્ષ ઉપસ્થિત થયું છે એ કરો. ભગવાન કહે છે આનાથી તારા સ્વભાવ ઉપર વિજય પ્રાપ્ત થશે જ. કેમ? કારણ કે અહીં મારી ઈચ્છા અગત્યની નથી બનતી, મારો ગમો અણગમો અગત્યના નથી બનતા. શું કરવાનું છે અગત્યનું છે, મને ન ગમતું હોય તોય કરો. કેમ? કારણ કે અત્યારે મારા વેશની આ ડિમાન્ડ છે, મારો વેશ આ વસ્તુની અપેક્ષા રાખે છે. ધારો કે ડોક્ટર હોય અને એને 3 વાગે ફોન આવે તો એ ના જવું ગમે, સ્વાભાવિક છે, ઊંઘમાં હોય બિચારા, એ પણ થાકેલા હોય, ન ગમે, પણ એની આ વેશની અત્યારે શું ડિમાન્ડ છે? જવું જ પડે, જવું જ પડે, જવું જોઈએ. શું થયું? ઊંઘ જે બહુ પ્રિય છે,
આરામ બહુ પ્રિય છે મૂકવા, બાજુમાં સ્વાર્થની અહંકારની જે ઈચ્છાઓ છે એને તમારે બાજુમાં જ મૂકવી પડે, બાજુમાં મૂકવી પડે. આ તો એક દ્રષ્ટાંત. આવા બધા ક્ષણે ક્ષણે આપણું વેશ આપણી પાસેથી અમુક પ્રકારની કર્તવ્યની અપેક્ષા રાખે છે, રાખે છે અપેક્ષા. દરેક વેશ અનુસાર એક સ્ક્રિપ્ટ છે, આમ 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 થાય, આ વેશ આમ ભજવાય. પિતાનો વેશ એટલે આમ ભજવાય, પુત્રનો વેશ એટલે આમ ભજવાય, આ ક્ષણે આમ થાય, દરેક ક્ષણે આપણા વેશ બદલાય. એ પ્રમાણે, એ સમયે એ પ્રમાણે કરવું પડે. તો અમે દર વખતે ક્યાં સ્ક્રિપ્ટ વાંચવા જઈએ સ્વામીની જી? એ સ્ક્રિપ્ટ ખબર જ હોય છે, કયા સમયે શું કરવું એ મને ખબર જ છે. શ્રોતા એટલે આમ જ, વક્તા એટલે આમ જ. આ વેશને અનુસાર અને ન ખબર હોય તો જાણી લેવું, ત્યાં ઇગ્નોરન્સ કામ નથી આવતી. મને ખબર નથી એ એક્સક્યુઝ નથી, મને ખબર નથી એ એક્સક્યુઝ નથી, એ તો ખબર પાડવી પડે. નહીં તો કોઈ પડા, નહીં તો કોઈ સમજાવે તો સમજી લેવું. ટૂંકમાં આમ કરવાથી દરેક વખતે મારે કંઈક કરવું હોય અને મારો વેશ બીજી અપેક્ષા રાખે છે, એટલે મારું બાજુમાં જ મૂકવું પડે. મારું ઈચ્છા, વ્યક્તિગત ઈચ્છાઓ, વ્યક્તિગત અનુકૂળતા, પ્રતિકૂળતા બધાને ક્યાં મૂકવી પડે? સાઈડમાં. એ સાઈડ ટ્રેક થાય, એને કારણે દરેક વખતે અશુદ્ધિઓ દૂર થાય છે. સમજો, વ્યક્તિગત અશુદ્ધિઓ છે, રાગ છે, આ વ્યક્તિ નથી ગમતી એટલે હું એને દવા ના આપું, ના ચાલે, એને એ આપવી પડે, એને બી આપવી જ પડે. વ્યક્તિગત ગમા અણગમા, અનુકૂળતા પ્રતિકૂળતા, આ બધું પ્રત્યેક ક્ષમે ક્ષીણ થાય છે આવું કરવાથી. એટલે શું થાય છે કે હૃદય શુદ્ધ થતું જાય છે. બધું ગાર્બેજ કર્મયોગ એ આ સફાઈનું કામ છે, સફાઈનું કામ છે. મૃત્યુમ તીર્થવા, મૃત્યુને તરી જાય છે. આ અજ્ઞાન રૂપી મૃત્યુ, અશુદ્ધિ રૂપી મૃત્યુ, સ્વભાવ રૂપી મૃત્યુને તું તરી જાય છે. આ જ મૃત્યુ છે. સનતકુમાર કહે છે પ્રમાદો વય મૃત્યુ, પ્રમાદ જ મૃત્યુ છે. આળસ, અજ્ઞાન એ જ મૃત્યુ છે. પ્રમાદ એટલે શું? જે સમયે જે કરવાનું એ ન કરવું, એ પ્રમાદ મૃત્યુ છે. જે સમયે જે મારી પાસેથી અપેક્ષા છે, કા નિયતમ કુરુ કર્મત્વમ કર્મ જ્યાયો હ્ય કર્મણ, નિયતમ કર્મ. નિયતમ કર્મ એટલે મારા મોભાને છાજે એવું કર્મ પ્રત્યેક ક્ષણે હોય છે. સંજોગો અનુસાર આ અકર્મ કરતા, નિષ્કર્મ કરતા આ અનેક ગણું ચઢિયાતું છે. ભગવાન કહે છે સતત, અર્જુન તું આનો આશ્રય લે, આનો આશ્રય લે, આનો આશ્રય લે, આ જ તારી સંપત્તિ બનશે, આ જ તારી ઉન્નતિની સીડી બનશે. જે સ્વભાવ લઈને આવ્યો છે એ સ્વભાવમાંથી મુક્તિ પ્રાપ્ત, સ્વભાવ ઉપર વિજય પ્રાપ્ત કરવો એ જ પુરુષાર્થ છે, એ જ પુરુષાર્થ છે. અઘરો બહુ છે, સ્વભાવ ઉપર વિજય પ્રાપ્ત કરવો બહુ અઘરો છે. એટલે આપણે કહીએ છીએ ને પ્રકૃતિ, પ્રાણ અને પ્રકૃતિ સાથે જાય, આ સ્વભાવ નહીં જાય, છેલ્લે જ જશે. એવું કહેવાનું આ કારણ છે, કારણ કે એવું જોવામાં આવે છે. પણ તો પછી આપણે કર્યું શું? આપણે કર્યું શું? પ્રકૃતિ ઉપર વિજય ન પ્રાપ્ત કર્યો, એને જેમ એ જેવી છે એવી જેવી લઈને આવ્યા, એમાં વધારો કર્યો પણ ઘટાડો ના કર્યો, તો કર્યું શું? તો કે ના, શ્રુતિ શું કે છે? અવિદ્યયા મૃત્યુમ તીર્થવા, કર્મયોગની ભાવનાથી તું મૃત્યુને, આ મૃત્યુને તરી જઈશ, સ્વભાવ ઉપર વિજય પ્રાપ્ત કરીશ. અડધું ખેલ જીતી ગયા, અડધો ખેલ વિજય પ્રાપ્ત થઈ ગયો સ્વભાવ ઉપર. જે વચ્ચે ઉભું તું લોભ, કામ, ક્રોધ, સ્વાર્થ, સંકુચિતતા, તીવ્ર અહંકાર, તીવ્ર આગ્રહ, બસ તીવ્ર મમકાર, આ બધું વચ્ચે ઉભું તું, એ બધી વસ્તુઓ ખસી ગઈ. એ બધી વસ્તુ ખસી જાય છે શેને કારણે? ઉપાસના રે, આ કર્મયોગને કારણે. એટલે ભગવાન કહે છે આ તો મોટો યોગી છે, આ મોટો સંન્યાસી છે. અનાશ્રિત કર્મ ફલમ કાર્યમ કર્મ કરોતી યહ સ સંન્યાસી, જે યોગી છે. આ એણે અગ્નિનો ત્યાગ નથી કર્યો,
આજ યોગી બન્યો નથી, છતાંય મહાન યોગી અને મહાન સંન્યાસી છે. સંન્યાસી ટ્રેનિંગમાં, સંન્યાસની ટ્રેનિંગ લે છે કર્મયોગ દ્વારા. સંન્યાસી ઇન ટ્રેનિંગ, સ્વામીજી મહારાજ કે ટ્રેન થઈ રહ્યો છે. ટ્રેન થઈ રહ્યો હોય ત્યાં એ જ બધા ગુણ અપનાવે. મૃત્યુ સ્વભાવ ઉપર મૃત્યુ પ્રાપ્ત થાય, અરે સ્વભાવ ઉપર વિજય પ્રાપ્ત થાય છે. સ્વાભાવિકમ જે સંસ્કાર લઈને, સ્વાભાવિકમ જ્ઞાનમ મૃત્યુમ છે, અરે કર્મ છે. આ સ્વાભાવિક જ્ઞાન એટલે શું? આપણા સંસ્કાર. અમુક સંસ્કાર તો લઈને આવ્યા છીએ આપણે. માણસ જન્મે છે ત્યારથી સંસ્કાર લઈને આવે છે. ઉછેર દરમિયાન એ સંસ્કારમાં વધારો ઘટાડો થયા કરે છે, જ્યાં જનરલી વધારો થતો હોય સંસ્કારમાં. તો એ સંસ્કાર હવે છે એને શું કરવું? એ જુદો ચીલો પાડો. આમ જ જે ચીલો આમ પડી ગયો છે, હવે એ બરોબર નથી. આપણે આ બાજુથી પાણી વહેવડાવવું છે, તો આ ચીલાને બંધ કરવો પડે, નવો ચીલો પાડવો પડે. આ કર્મયોગથી નવો ચીલો પડે. જે ચીલો હોય ઓલરેડી, જ્યાંથી મારી બધી શક્તિઓ ક્ષીણ થાય છે, જ્યાં મારા અત્યારના વિદ્યમાન સ્વભાવને ખોટી છૂટ મળે છે, એમાં એને બંધ કરી નવો ચીલો પડે. બહુ પ્રયત્ન માંગે છે, બહુ જ પ્રયત્ન, સંપૂર્ણ પરિવર્તન માંગે છે. બહુ અઘરું છે, જે જરાય સરળ નથી. પણ એકવાર કરીશું અને કર્મયોગમાં ઈશ્વરને આપે તો ઈશ્વરનો અનુગ્રહ પણ આવે છે. જેમ પેલી એક કથા છે ને ટીટોડીની, ટીટોડી હતી એને સમુદ્રના કિનારે, પોતાના ઈંડા મૂક્યા, તો સમુદ્રમાં મોજું આવ્યું, ભરતી આવી, અને બધા ઈંડા એના સમુદ્રમાં તણાઈ ગયા. તો આવીને જોયું તો બહુ દુઃખી થઈ ગઈ કે મારા બચ્ચા ક્યાં ગયા. એટલે એને તરત જ શોધ્યું ચારે બાજુ, મળ્યું નહીં. ખ્યાલ આવી ગયો કે આમાં જતા રહ્યા, એટલે માગે છે પણ મળતા નથી. એટલે એને શું કર્યું, પોતાની ચાંચમાં પાણી લઈ અને સમુદ્રમાંથી પાણી કાઢવા માંડે. ચાંચમાંથી પાણી, ચાંચમાં જઈને પાણી ભરી આવે અને બહાર કાઢે. એટલે બીજા બધા પક્ષીઓ એ જોયું કે શું કરે છે ભાઈ તું, તો કે આ લઈ ગયો છે ને હું એને ખાલી કરું છું. સમુદ્રને વિચારો, એનો કઈ પ્રકારનો એનો વિચાર જ કેવો છે કે હું આ સમુદ્રને ઉલેચવા માંગુ છું અને મારા ઈંડા શોધવા માંગુ છું. કે તારી ચાંચથી એ ક્યારે થવાનો છે? તો કે જયારે થાય ત્યારે, પણ હું કરીને છોડીશ. તો કર્યા જ કરે છે. બીજા બધા પક્ષી મિત્રો એ જોયું તો એ જોડાઈ ગયા કે ના, આપણે આપણો ભાઈ છે, મદદ કરવું જોઈએ. બધા એમાં જોડાઈ ગયા, બધા પક્ષીઓ આવીને આ કામ કરે છે. એટલે ગરુડજી જે બધા પક્ષીઓના દેવતા છે, એમણે જોયું કે આ મારી પ્રજા કરે છે શું ભાઈ, પૂછવા તો દે. આ બધા સેમાં જોડાઈ ગયા છે. ગરુડજી આવ્યા તો કહ્યું કે ભાઈ આવું થયું છે, તમે રાજા છો, તમારે મદદ કરવી જોઈએ. તો કે હા, સાચી વાત છે. એમણે તરત જ પોતાની મોટી મોટી પાંખો, એકદમ વિકરાળ વિરાટ સ્વરૂપ લીધું અને મોટી પાંખો હલાવવા માંડી. સમુદ્ર તો સુકાવા માંડ્યો. અને એકદમ જ સમુદ્રના દેવતા બહાર આવ્યા કે શું કરો છો ભૈયા? તો કે તે લઈ ગયો છે ને, આના આપી દે. તો કે હા આપું છું, તમે આ બંધ કરો, આ કામ તમારું બંધ કરો. પાણી ગરુડજીને પ્રાર્થના કરે છે, પેલા આપ પેલું. તરત જ ઈંડા લાવીને પાછા. કેવા, આપણી શક્તિ બહુ મર્યાદિત હોય, પણ જેવું પ્રારંભ કરીએ છીએ નિષ્ઠાપૂર્વક, તો ઈશ્વરનો અનુગ્રહ આવે. નિષ્ઠાપૂર્વક હોય તો ઈશ્વરનો અનુગ્રહ આવે. ટીટોડી આ સમુદ્રને, સમુદ્ર ઉપર વિજય પ્રાપ્ત કર્યો. એટલે ગૌડપાદાચાર્યજી કે ઉત્સેક ઉદેર યદવત, આ પેલા એ સમુદ્રને ઉલેચવામાં જે પ્રકારના પ્રયત્ન એને પ્રારંભ કર્યો, એવા પ્રયત્નની અપેક્ષા સ્વભાવ ઉપર વિજય પ્રાપ્ત કરવા માટે, આવા પ્રયત્નની અપેક્ષા છે. પણ કરીશું, નાસીપાસ ના થઈએ, કરીએ તો ઈશ્વરનો અનુગ્રહ આવશે. ઈશ્વરનો અનુગ્રહ આવે છે. એટલે નેતુરામ લખે, અવિદ્યય મૃત્યુમ તીર્થવા. આ કર્મથી, સાદા કર્મથી નહીં, કર્મયોગથી. સાદા કર્મથી નહીં, કર્મયોગની, આ યોગની ભાવના મૃત્યુને પાર લઈ જાય છે. યોગની ભાવના કવચ બને છે. કર્મ કરતી વખતે યોગની ભાવના, અરે અર્પણની ભાવના, પ્રસાદ ફળ આવે ત્યારે પ્રસાદની ભાવના શુદ્ધ કરનારી છે. બસ અવિદ્યય મૃત્યુમ તીર્થવા, આ પ્રકારે કર્મ કરીશ તો તું મૃત્યુને પાર થઈ જઈશ. સ્વભાવ એકદમ કોમળ મધુર,
જે આવી સાવધાનીપૂર્વક આ વ્યવહાર થાય છે ત્યારે કોની સાથે થાય છે? ઈશ્વર સાથે, નારાયણ સાથે આ બધું થઈ રહ્યું છે. હું સંભાળ રાખું, આપણને મન થાય કે આને કહી દો, આમ કરી નાખો તેમ કરી નાખું, લઈ લઉં, મેળવી લઉં, લુચ્છાઈ કરી લઉં, દંભ કરી લઉં, માન માગી લઉં, હિંસા કરી લઉં, આવું બધું થાય. જૂના સ્વભાવ પ્રમાણે, જૂના સ્વભાવ પ્રમાણે આપણને બધું થાય. અને આ જૂના સ્વભાવ જેમ જાય ને એટલે દરેક વ્યક્તિ એવું થઈ જાય. પણ આમાં જો આપણે આ બાબતમાં એકદમ સાવધાન હોય તો આપણે પેલાને બેસ, પેલા અવાજને શાંત કે શાંત પડ, શાંત પડ, શાંત પડતું નવી રીત પ્રમાણે કરવાનું છે. આ સામે ઈશ્વર છે, એને ખુશ કરવાનો છે. મારી જાતને ખુશ નથી કરવાનો, એને પ્રસન્ન કરવાનો છે. મારી જાતને પ્રસન્ન નથી કરવાનો, મારે બોલવાની જરૂર નથી, જે છે એને માન બનવા દે અત્યારે. નહીં તો આપણે બોલવામાં કોઈને જીતવા ના દઈએ, ડિસ્કશનમાં કોઈને જીતવા જ ના દઈએ, કશાયમાં કોઈને જીતવા જ ના દઈએ. હું જીતું, હું જીતું, હું જીતું. નવા નવા લેસન પ્રમાણે નવો આપણો એજન્ડા છે. એજન્ડા યાદ રાખો, દરેક વખતે કાગળ ખોલીને રાખવો પડે સામે, આટલું આમ છે ભાઈ, આમ કરવાનું છે, આ આમ છે. જૂનું નહીં, જૂનું તો બહુ પ્રબળ છે, આવી જ જાય છે પાછું. પણ મૃત્યુને પાર કરવો એટલે આવું થાય તો જ પાર કરી શકીએ. આ પાર કરવાનું છે. હવે આને છોડી દઈએ અને એકલા ઉપાસનામાં રહીએ તો આવું કરીએ જ નહીં. બસ પેલામાં આનંદ આવે છે, આ કરતા જ નથી. તો આ એમનું એમ છે. એટલા માટે જુઓ, ઘણીવાર ઋષિ મુનિઓમાં ને બધામાં આપણે જે સ્વભાવ જોઈએ છે, શાસ્ત્રો બધું બતાવે છે કે આનો આ આટલો જ્ઞાની છે પણ એનો સ્વભાવ જો, એનો સ્વભાવ જો. બીકોઝ એ સાથે કામ નથી થયું, એની સાથે કામ થયું નથી. આપણે કોઈની ટીકા બીકા નથી કરતા, શાસ્ત્રો સંકોચ વગર આ બધું બતાવે છે આપણને. શેના માટે? કે આ કોર્નર કોર્નર સાફ થયો જ નથી, આ કોર્નરને ટચ નથી કર્યો. જે સાફ ન કરે ત્યાં જાળા દેખાય જ, એમ આ કોર્નર સ્વભાવ રૂપે ત્યાં ક્યાંય છે નહીં. આ તો હું માત્ર અંદર એ પાર્ટ સાફ કર્યા વગરનો રહી ગયો છે. એ ભાઈ ઓર્ડર પ્રમાણે બહાર નીકળ, ઓર્ડર છે ભાઈ, એ પણ વ્યવસ્થામાં છે. કે જેને તમે ટચ નથી કર્યું એ તો દેખાવાનું જ છે. જે ડાઘો સાફ નથી કર્યો એ દેખાશે, દેખાવાનો જ છે. અને આમ બીજું બધું સાફ હોય, સુથરું હોય, એટલે એ પેલું દેખાય એકદમ. સફેદ સાડી હોય, સફેદ એકદમ સરસ, એમાં ક્યાંક લાગે ડાઘા તરત દેખાય, ચા પડી તરત દેખાય. બીજું બધું સાફ છે ભાઈ, આ વ્યક્તિ આમ બહુ સંયમિત છે, આમ બહુ આ છે, જ્ઞાન છે, બધું છે. પણ આ પાર્ટ ટચ થયો નથી, મેજર પાર્ટ ટચ નથી થયો. આમ બહુ ધ્યાન કરી શકતા હોય, જપ કરી શકતા હોય, ઉપવાસ કરી શકતા હોય, તપશ્ચર્યા કરી શકતા હોય, પ્રાણાયામ કરી શકતા હોય, બીજું બધું બહુ હોય, સુંદર છે, એને નમસ્કાર પણ આપણે કરીએ. પણ આ વસ્તુ બાકી છે, સર્વાંગી વિકાસ નથી, સર્વાંગી વિકાસ નથી. સર્વાંગી હોય કે ના હોય પણ આ પાર્ટ તો નથી જ ગયો, એને વચ્ચે ઉભો રહેશે, એ વચ્ચે ઊભું જ રહેશે, હંમેશા એને અવરોધ કરશે, એ દેખા દેશે, માથું ઉંચક્યા કરશે. એનાથી બીજાને તો ઠીક, બીજા ઉપર જે ઇમ્પ્રેશન પડવી હોય પડે, પણ એને પોતાને એનાથી કોઈ વિકાસ નથી, એનો પોતાનો વિકાસ નથી. કારણ કે અંદર જે છે એને છોડતું નથી ભાઈ, એને છોડતું નથી. ક્રોધ બીજાને બાળે પેલા મને બાળે છે, ક્રોધ બીજાને બાળે એ પેલા અહીંયા સળગાવે, એવું તો છે ને. ઈર્ષા બીજાને કઈ કરે પેલા મને કરે, માન કોકની પાસે આપણે માગતા હોય તો બીજા પાસે ડિમાન્ડ કરવું એ પેલા મનમાં તો ખબર પડે ને કે આપ્યું નહીં, આપ્યું નહીં, આપ્યું નહીં, એ અતૃપ્તિ તો થાય જ ને. એટલે કે છે અવિદ્યા મૃત્યુ, અને તું બાયપાસ ના કર, આ ઓપ્શનમાં ના કાઢ, એકલો પેલામાં ના રત રહે. એ સુંદર છે પણ આ પણ કર. અવિદ્યા મૃત્યુ તીર્થવા, તો એ વિદ્યાથી શું મળે? ચલો અવિદ્યાથી તો કર્મથી આ સુંદર ફળ મળે છે. વિદ્યાથી શું મળે છે? તો કે વિદ્યયામ અમૃતમ અશ્નુતે, અમૃતત્વ પ્રાપ્ત થાય છે. અમૃતનો અર્થ સામાન્ય અર્થ શું થાય છે? અમૃત જે દેવતાઓનું પીણું હતું એ અમૃતત્વ નહીં, પણ કયું અમૃતત્વ? દેવતાત્મ ભાવમ અશ્નુતે,
દેવતા સાથે એક થાય છે. ટૂંકમાં જે આ સકામ ભાવે થાય તો, સકામ ભાવે ઉપાસના થતી હોય તો એનો જે દેવતાઓ હિરણ્ય ગર્ભ હોય, જે ભગવાન હોય, એની સાથે ઐક્ય પ્રાપ્ત કરે, એના તન મનમાં એ ઈશ્વર છવાઈ જાય, ઈશ્વર પ્રત્યેની ભક્તિ છવાઈ જાય, એની સાથે એક થાય. આ સકામ ભાવે થતું હોય તો, નિષ્કામ ભાવે થતું હોય તો ઈશ્વર સાથે એક થઈ જાય. પણ અહીં સાધક માટે આવી ભક્તિ જન્મે એ અગત્યનું છે. ઈશ્વર સાથે આવું એક તાનતા, ઈશ્વર પ્રણિધાન એક તાનતા જન્મે એ અગત્યનું છે. અને સાથે દૈવી સંપત્તિ આવે એ અગત્યનું છે. દૈવી સંપત્તિ, ઈશ્વરના ગુણ, ભગવાન કૃષ્ણના ગુણ, પ્રેમ 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 પ્રેમ, મધુરતા 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 મધુરતા, એને જે કરવાનું એ પણ સાથે કરવાનું. રામચંદ્રજી, સંયમ સંયમ સંયમ, ધર્મ ધર્મ ધર્મ, આ ગુણો છે. ઈશ્વરના ગુણ તમારામાં આવે. ગણેશજી, બુદ્ધિ, પ્રખર બુદ્ધિ, આ બધા ગુણ આવે. હનુમાનજી, શક્તિ, દેવી શક્તિ, સૂર્ય તેજસ્વિતા, જે દેવતાના તમે ઉપાસકો ને એને ગુણ આવે તમારામાં. જો એ પ્રમાણે ઉપાસના થતી હોય તો એ દેવતાના ગુણ તમારામાં આવે, એને એ ગમતું હોય, વૈરાગ્ય ગમે, ભગવાન કૃષ્ણ હોય તો એનામાં જે સુંદરતા છે, એનામાં જે ગુણ છે એ તમારામાં આવે, જો એ પ્રકારના એ રીતે ઉપાસના થતી હોય તો, એ ગુણોનું ચિંતન થતું હોય, જેનું તમે ચિંતન કરો એવા તમે બનો. કીટ ભ્રમ કીટ ભ્રમર ન્યાય, જેનું તમે ચિંતન કરો છો એવા બનો. તો ઈશ્વરને ગુણ જાણ્યા હોય ભાગવતમાંથી, શિવપુરાણમાંથી, ગણેશ પુરાણમાંથી, વિષ્ણુ પુરાણમાંથી, દેવી પુરાણમાંથી, જે ગમતું હોય એના વિશે આપણે વાંચીએ, જે ગમતા હોય એના વિશે વાંચીએ, એના ગુણ પ્રાપ્ત કરીએ. પ્રાપ્ત કરવાનો સભાન પ્રયત્ન ન હોય તો પણ વાંચ્યા કરીએ, મનમાં એનું ચિંતન થતું હોય, આપોઆપ જ એની અગત્યતા હોવાને કારણે, ત્યાં મહત્વ બુદ્ધિ હોવાને કારણે એ ગુણ આપણામાં આવે છે. ગુરુમાં મહત્વ બુદ્ધિ હોય, ગુરુ માટે આદર હોય, ભક્તિ હોય, તો એના ગુણ આવે. એ કેળવવાનો પ્રયત્ન ના હોય પણ એ આદર છે, ત્યાં મહત્વ બુદ્ધિ છે, આપો આપે થાય. તો આ પ્રાપ્ત થશે. વિદ્યા અમૃત, આને અમૃત કહે છે, એને અમૃત તત્વ કહે છે. કર્મ કરીને આને બાજુ મૂક્યું તો નહીં, પેલું બધું બહુ થયું, પણ મનમાં એક સ્થાનમાં, એક વિષયમાં કેન્દ્રિત કરવાની જે શક્તિ છે એ પ્રાપ્ત નહીં થાય. ભક્તિથી જે મળે છે એ પ્રાપ્ત નહીં થાય. ભક્તોનું હૃદય તમે જુઓ કેવું હોય છે, એકદમ સોફ્ટ, એકદમ મધુર એમનું ચારિત્ર્ય, એકદમ એમનામાં સોફ્ટનેસ છે. ભક્તિભાવથી એમનું હૃદય આદ્ર બન્યું હોય, ત્યાં કઠોરતા ના હોય, કઠોર ના હોય એકદમ, એ પ્રાપ્ત થાય. એટલે આ બંનેનો સમુચ્ચય, બંનેની જરૂર છે. બ્રહ્મ વિદ્યમ બંનેની જરૂર, બંનેની જરૂર, એકના વગર અધૂરું છે ભાઈ. એટલે જોજો, આ જોતા રહેવાનું કે શું મારામાં ખૂટે છે, મેં શેને બાજુમાં મૂક્યું છે. આપણે આપણી રીતે નક્કી કરીએ કે શેના ઉપર ધ્યાન અપાયું નથી. જે ખૂટતું હોય એ લઈ લઈએ, જે ખૂટતું હોય એ પ્રાપ્ત કરીએ. એટલે પછી આગળ ચર્ચા કરીશું કે આ રીતે આ બંનેના સમુચ્ચયથી, કર્મયોગથી સ્વભાવ ઉપર વિજય પ્રાપ્ત થાય છે, અને ઉપાસનાથી અમૃતત્વ, દેવતા સાથે ઐક્ય પ્રાપ્ત થાય છે, દૈવી સંપત્તિ આવે છે, ભક્તિ આવે છે, ચિત્ત એકાગ્ર બને છે. ચિત્તની એ કેપેસિટી, મનની એ શક્તિ એક વિષય ઉપર રહેવાની, જો બધું ભૂલાઈ જાય અને આપણે એમાં જ રહી શકીએ કલાક, બે કલાક, ત્રણ કલાક, એ શક્તિ આવે. ભામતિકાર હતા, ભામતિકાર વાચસ્પતિ મિશ્રા, બ્રહ્મસૂત્ર ઉપર એમણે એક ટીકા લખી છે. ભામતી બહુ પ્રસિદ્ધ છે. તો એમને એટલા પોતાના અભ્યાસમાં એવા ખોવાઈ ગયેલા હતા, એવા ખોવાઈ ગયા એવું કહેવાય છે, કે તો એમના લગ્ન થઈ ગયા પણ અને પછી એ બધી આ ટીકાઓ લખવામાં મશગુલ હતા, બ્રહ્મસૂત્રની ને બધાની.
સવારથી સાંજ એ આમાં હોય. એમની પત્ની એમના ટેબલ ઉપર જમવાનું મૂકી જાય, આ કરી જાય, તે કરી, બધે એમ બધું પૂરું થાય. પછી કોઈ દિવસ એને એને નવ ધ્યાન જ ના પડે. જે થોડા વર્ષો ગયા એનું એક કામ પત્યું, એકાદું બુક લખતા હશે, બધું પત્યું, ટૂંકમાં કંઈક પ્રોજેક્ટ હાથમાં લીધો હશે, પત્યો, પછી જરા ફ્રી પડ્યા હશે ત્યારે આમ જોયું કે કોણ છો તું, તું કોણ છે, એને પૂછ તું કોણ છો, કોણ આ બધું કરે છે મારા માટે, બોલો. એટલે કઈ આપણે કે આવા પણ કઈ શક્તિ પ્રાપ્ત કરીએ છીએ. મન ત્યાં ને ત્યાં રહેવું એટલે શું, આ તો બહુ એક્સ્ટ્રીમ દ્રષ્ટાંત છે, પણ આ પ્રકારની એકાગ્રતા જોઈએ તો એ વિષય આપણને, બાકી આપણું મન ભાગી જ જાય તો ભાગી જાય છે ને, ભાગી જ જાય છે. અહીંયા આંખો અહીંયા હોય તો એ ભાગી જાય, કારણ કે બીજું બધું જોઈએ છે, બીજું બધું મનને જોઈએ છે, પેલું ગમે છે, પેલું ગમે છે, પેલું ગમે છે, પેલું ગમે, આ બીજું બધું ગમે છે ને એ વિચારવાની જરૂર છે. એક જ વિષય ગમતો, ગમતો એટલે એક જ મહત્વનું બહુ બધું ના હોય, મહત્વનું એક જ હોય. યમે વૈશ્ય વૃણુતે તેના લભ્ય, ભગવાન કહે છે જયારે તું મને એકલાને પસંદ કરીશ, મને એકલાને, ત્યારે હું તને મળીશ. તું બીજા બધાને મળવા માંગતો હશે તો હું નહીં મળું, મને એકલાને. એ બહુ આગ્રહ છે આવો એમનો. યમે વૈશ્ય વૃણુતે તેના લભ્ય તસ્યેશ આત્મા વિવૃણુતે તનુમ સ્વામ, એની સામે જ હું મારું સ્વરૂપ બતાવીશ. તો બીજું બધું જોઈતું હશે તો નહીં. સ્વયંવરમાં પેલી હોય કુંવરી, રાજકુંવરી, પ્રિન્સેસ, એ એકને જ પસંદ કરે, બધાને નહીં. પેલું હોય ને જૂના જમાનામાં એ ચાલતું હતું સ્વયંવર, તો બધા કેટલાય રાજકુંવરો બેઠા હોય, બધાને નહીં, બધાને વરમાળા નહીં પહેરાવે, એકને જ. લક્ષ્મીજી એકલા વિષ્ણુને જ પહેરાવે, બધા બહુ આવ્યા હતા, બાદ થઈ ગયો, આ નહીં, આ નહીં, આ નહીં. એમાં આવું થાય તો બધું મનની શક્તિ ત્યાં જાય, નહીં તો આય ગમે, આય ગમે, આય ગમે, આય ગમે. મને તો મોક્ષ જોઈએ અને હેલિકોપ્ટરે જોઈએ, સ્વામીજી કહે. તો કે ના, તો હેલિકોપ્ટર એવું આવશે ને મોક્ષ આવશે, તારું મન ક્યાં જશે, હેલિકોપ્ટરમાં જ જવાનું. એટલે આ શક્તિ જોઈએ મનમાં, એક જગ્યાએ રેડાવાની, તો સંપૂર્ણપણે હું ત્યાં એકતાનતા પ્રાપ્ત કરી શકું. આ પ્રકારનું બંનેનું ફળ હોવાને કારણે, બંનેના સ્વતંત્ર ફળ છે અને પ્રત્યેકના ફળ આપણને પ્રાપ્ત થાય માટે બંનેનો સમુચ્ચય જરૂરી છે, એટલા માટે આ વાત કરું. હવે વ્યક્ત અને અવ્યક્ત આ બંનેની ઉપાસના આપણા જીવનમાં હોવી જોઈએ, એની વાત આવશે. હવેના ત્રણ મંત્ર અહીંયા વાત કરી, કર્મ અને ઉપાસના એ પ્રત્યેકે જે આપવાનું છે એ હોવું જોઈએ, માટે બંનેને સમુચ્ચય. હવે કહે છે વ્યક્ત અવ્યક્ત, સંભૂતિ અસંભૂતિ એવા શબ્દો વાપરે છે, એનો પણ સમુચ્ચય, એકના ભોગે બીજું નહીં, કારણ કે પ્રત્યેકે ફળ આપવાનું છે, એની વાત છે. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદમ પૂર્ણાત્ પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. શાંતિઃશાંતિઃશાંતિઃ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવંતૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણા મૂર્તયે નમઃ. ઓમ શાંતિઃશાંતિઃશાંતિઃ. હરિઃ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિઃ ઓમ.